ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. કોરોનાની મહામારીને લઈ શહેરમાં મોટે ભાગના ધંધાઓ બંધ રાખવા પાલિકા અને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં વેસુ વીઆઈપી રોડ પર એવી ફિટનેસ જીમમાં શુક્રવારે સવારે લોકો કસરત કરવા માટે આવ્યા હતા, જેમાં કેટલાક લોકોએ તો માસ્ક પણ પહેર્યું ન હતું, જેના કારણે પોલીસે દંડની કાર્યવાહી કરી હતી. સાથે જ ઉમરા પોલીસ એવી ફિટનેસના સંચાલક તેમજ 4 જીમ ટ્રેનરોને પકડી પાડી પોલીસ સ્ટેશને લઈ આવી હતી. પોલીસે જીમના સંચાલક રાજેશ પ્રવીણ કાબરાવાલા, ટ્રેનર આનંદ દોલત ચૌધરી, સ્નેહિલ સંજય મકુવાલા, સંજેશ ચંદ્રુભાનુ અને અંકિત રશ્મિકાંત ગંજીવાલાની સામે જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી. સ્થાનિક ચૂંટણી બાદ સંક્રમણ વધતા મનપા તંત્રએ પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. એક તરફ લોકડાઉનનો કપરો સમય પૂરો કર્યા બાદ માંડમાંડ શરૂ થયેલા શહેરના જીમ પાલિકાએ ગત માર્ચના એન્ડિંગમાં કોરોનાને કારણે બંધ કરવાની સૂચના આપી હતી, જેને કારણે જીમ સંચાલકોએ પાલિકા કચેરીની બહાર પ્રદર્શનો કરી જીમ શરૂ કરવા પાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.